જેથી અન્ય લોકો પણ પોતાના આરોગ્યને લઈને સાવચેત રહે. આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે કે જેમાં એક ખરાબ કોન બતાવવામાં આવ્યો છે. એક જાગૃત નાગરિક દ્વારા જોડાઈએ સંવાદદાતા પારુલ મારિક સાથે. પારુલ, મોટા વરાછાનો આ વિડીયો હોવાનું અનુમાન છે. આખરે આ વિડીયોને લઈને શું સત્યતા સામે આવી રહી છે? દીપાલી, આ કિસ્સાઓ હવે સર્વસામાન્ય થઈ ગયા છે. જ્યારે ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવી કે તે ખરાબ હોવાની ફરિયાદો જે છે એ લોકો દ્વારા સામે લાવવામાં આવી રહી છે. આ વિડીયો જે આપણે જોઈ રહ્યા છીએ તે મોટા વરાછા વિસ્તારમાં આવેલા ડીમાર્ટનો હોવાનું માલુમ પડ્યું છે. જ્યાં આ શોપિંગ મોલની બહાર જે સસ્તી કિંમતના આઈસ્ક્રીમના કોન વેચાય છે તે આઈસ્ક્રીમ એક વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. પણ જ્યારે તેણે આઈસ્ક્રીમ ખાવાની શરૂઆત કરી ત્યારે આઈસ્ક્રીમનો કોન ખરાબ હોવાનું તેને ખબર પડી હતી. તે બાદ તેણે આ મોલની બહાર વેચવામાં આવતા કોનની ક્વોલિટી બાબતે આખો વિડીયો જે હતો એ બનાવ્યો હતો અને વાયરલ કર્યો હતો. એટલું જ નહીં, ફરિયાદ કરવા આ બાદમાં તેણે મોલના મેનેજરને પણ બોલાવ્યો હતો. પણ આ જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવતો હોવાનું જોઈને તેણે પણ કોઈ પણ ફરિયાદ લીધી નહીં હતી અને તે ફરિયાદ સ્વીકાર્યા વિના જ અંદર જતો રહ્યો હતો. એ બાદ આ વ્યક્તિ દ્વારા આઈસ્ક્રીમનો જે આ કોન લીધો હતો જે ખરાબ નીકળ્યો હતો તે તેણે ડસ્ટબિનમાં ફેંકી દીધો હતો. દીપાલી, આ બાબતે કોઈ પણ ફરિયાદ આરોગ્ય વિભાગને હજી સુધી કરવામાં આવી નથી. પણ આરોગ્ય વિભાગ માટે જરૂરી છે કે અવારનવાર આવી ફરિયાદો જે લોકો દ્વારા ચોક્કસ પારોલ એ જ જરૂરી છે કે આ પ્રકારની ફરિયાદો અટકે અને આરોગ્ય વિભાગ યોગ્ય કામગીરી કરે. આભાર.